કારણ કે તમારે અગેન્સ્ટ ગ્રેવિટી કામ કરવાનું છે હું જેમ કે આ નીચે બેઠો અને મારા થવું સાત ગણું વજન લેવું પડે ત્યારે હું ઉભો આ રિયાલિટી હવે ગામડાઓમાં શું થતું તું લોકો કેવી રીતના બેસે ઉભડક ખાવા ઉભડક પછી પૂજા કરવા હવે આ જે પદ્ધતિ હતી આ સૌથી મોટું એનું દુશ્મન માનવામાં આવે છે આલ્થરાઈટીસ માટે આ પદ્ધતિ જો આવી રીતે આપણે કામ કરે હવે આ બેન ઊભા થાય તો બધું ઘૂંટણ પર વજન જાય એટલે ઘૂંટણો ઘસાતા હતા પંચાવન વર્ષે ઘસારતા હતા એનું કારણ આ છે સો અને બીજું આવી રીતના કામ કરીએ આ આ બદલાવની એક જરૂર છે જે ઓબ્વિયસલી તમે જ્યારે વાત કરશો બધાને તો આ તો પણ આજ કારણ છે સ્વામી એટલે તો બધા બધા ગુરુજી આ લોકો હેરાન થાય છે એની જોડે આપણે બીજી કમ્પેર કરીએ એટલે ખબર પડે બીજું બધા જે લોકો બહુ દોડે છે એને ઘૂંટણ ઘસાઈ જાય મેં કીધું એ રીતના એથલીસ્ટ ટુ આર્થરાઇટીસ પછી જેનું વજન વધારે છે એને ઘૂંટણ ઘસાય કારણ કે બધું વજન જાય પગ ઉપર બરાબર એક વસ્તુ છે જો તમે ફરીથી કહું છું હાઈટ અને વેઇટનો નો રેશિયો જો તમે આ મેનેજ કરશો ને તો તમને કોઈ દિવસ ઘૂંટણ કમળ નહીં દુખે અને દુખશે તો ફટાફટ મટી પણ જશે બીજું જેને સીડીઓ બહુ ચડવાની હોય જેટલી વધારે તમે સીડીઓ ચડો અથવા તો ઉતરો એટલી તમને તકલીફ પડે આ જેટલું કારણ કે એક પગ તમારું બધું વજન લઈ જાય છે એટલે તમારા ઘૂંટણની અંદર કમ્પ્રેશન થાય અથવા તો દબાણ આવે અને સ્મોકિંગ સિગરેટ પીવાનું એક મોટું કારણ માનવામાં આવે છે કે જેનાથી આ પ્રોબ્લેમ થાય આ વસ્તુ એક બદલાવ છે ઇન્ડિયન ટોયલેટ ટોયલેટ ની અંદર આપણને જનરલી આવી રીતના બેસવાની પદ્ધતિ છે એટલે હું હંમેશા એવું સમજાવું છું કે આ પદ્ધતિ સાચી નથી એટલે તો વેસ્ટર્ન ટોયલેટ બન્યા કારણ કે આવી રીતના તમે બેસો છો એટલે તમારી પોઝિશન આ થઈ ગઈ બરાબર હવે તમે ઊભા થશો એટલે તમારું વજન કેટલું બધું જશે અગર જો તમારું વજન વધારે છે તો તમારે આ પદ્ધતિનો ઉપયોગ ના કરાય એટલે તો વેસ્ટર્ન ટોયલેટ બન્યા કે જેમાંથી તમે બેસીને ઊભા થાવ તો તમને તકલીફ ના પડે

એટલે એવું માનવામાં આવતું હતું કે ખુરશી ઉપર બેસીને ઊભા થશો તો તમારા ઘૂંટણ બગડે નહીં હવે આ જ વસ્તુ આ પોઝિશનની અંદર તમે જુઓ તો સૌથી વધારે તકલીફ હતી સો આની જાણકારી ઇવેન્ચ્યુઅલી લોકો સુધી હોવી જોઈએ અથવા તો આ બદલાવ કરવો પડે હવે એક પેશન્ટ હું તમને બતાવું કે જેમ કે આ પેશન્ટને લઈને આ એનો સિવ્યોર ઘૂંટન દુખે છે એને બધા એવું કીધું કે આ મને આમને સર્જરી કરવી જ પડે એનો છુટકારો તમે જોઈ શકો છો કે એના ફેસ ઉપર દેખાય દર્દી છે તો એ દુખાવો દેખાય છે હવે અમે એક ટેકનોલોજી શોધ કરી જેનું નામ છે ઈ લેસર કેલ્મેટિવ જે ટેકનોલોજીનું એવું કહેવાય ત્રાણું ટકા રિઝલ્ટ છે એ શું કરે છે અને કેવી રીતે મટાડે આ પરિસ્થિતિમાં કોઈ દર્દી આવ્યો દસ દિવસથી પંદર દિવસમાં જ્યારે અમે લોકો આ ઈલેસર કેલ્મેટ્યુ આપીએ તો એ નેચરલી સોજો કાઢી નાખે દસ દિવસ પછી એ બેન જોઈ લો